હાય એવરીવન, અત્યારે હું વહેલા જાગી ગઈ છું અને હું અમુક વસ્તુ કઈ રીતે મેનેજ કરું ને અહીંયા એ હું તમને બતાવું. તો અહીંયા મારું ચાલુ છે નૂડલ્સ બનવાનું, અને એક બાજુ મારું ઊભા ઊભા ચાલે છે બ્રેકફાસ્ટ હો કે જે બી હોય. હા, બ્રેકફાસ્ટ જ સવારનું જમવાનું મારું જે હોય એ હું ખાઈ લઉં. એટલે ગઈકાલની રાતનું ચોળીનું શાક મેં બનાવ્યું હતું, સૂકી ચોળીનું વિધાઉટ ઓનિયન ગાર્લિક, અને આ બહુ જ મસ્ત બન્યું છે. આવી રીતનું મને ભાખરી સાથે બહુ જ ભાવે, એટલે આ ભાખરી છે એકદમ મસ્ત ક્રિસ્પી ઇન્ડિયન. આપણું અથાણું, આખી કેરીનું અથાણું છે, આ દૂધ છે, અને આ મેં તૈયાર કર્યું છે ભાખરી અને સંભાર. હું જોબ પર જઈશ તો હું ત્યાં બ્રેકમાં ખાઈશ. તો અહીંયા બહુ જ બિઝી લાઈફ હોય છે, પોતાનું કરવાનું, ઘરના લોકોનું કરવાનું, મારું જે સેટ થાય એ રીતનું બધું કરવાનું, ઘરને ક્લીન કરીને રાખવાનું, બહારનું પણ સંભાળવાનું, ગ્રોસરી કરવાની, આ તે એક્સપેન્સીસ હેન્ડલ કરવાના, એટલે એટલું બધું કામ હોય કે લંચ બનાવવાનો ટાઈમ ના હોય, અને એ ટાઈમ હોય તો પછી પોતાને લંચ કે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ ના હોય. એટલે અહીંયા આવી રીતે હું મેનેજ કરતી હોઉં છું, અને અહીંયા મારી આ નૂડલ્સ તૈયાર થઈ ગઈ છે. એટલે અહીંયા મારે ઊભા ઊભા આવી રીતે હું ખાતી જાઉં, અને મારી નૂડલ્સ કે જે પણ ફૂડ બનતું હોય એના પર મારું ધ્યાન પણ રહે. કારણ કે જો હું બેસીને એ ખાવા બેસું તો પછી મારું ફૂડ બનાવવાનું રહી જાય અને એનું ધ્યાન પણ ના રાખી શકું. તો આવી રીતની હોય છે અહીંયાની બિઝી લાઈફ.